ડીસા શહેરમાં આવેલી સાતવન સોસાયટીમાં આજે વહેલી સવારના સમયે એક વીજપોલ ઘરાશાયી થતાં વીજપોલ નીચે આવી જતાં એક યુવકને ગંભીર ઇજાઓ પહોંચી હતી. આ ઘટનામાં ઇજાગ્રસ્ત યુવકે ઘટનાસ્થળ પર જ દમ તોડી દીધો હતો. ડીસા શહેરમાં હાઈવે વિસ્તારમાં આવેલી સાતવન સોસાયટીમાં આજે સવારે એક ગંભીર દુર્ઘટના બની છે. આ વિસ્તારમાં વીજપોલ પડતા એક યુવકનું મોત નિપજ્યું છે. ડીસામાં રવિવારે રાત્રે થયેલા ભારે વરસાદને પગલે સાતવન સોસાયટી નજીકથી પસાર થતાં વોળામાં પાણીનું વહેન વધી ગયું હતું અને આજે વહેલી સવારના સમયે આ વોળાની બાજુમાં જ ઉભેલો એક વીજપોલ કરાશાઈ થઈ જતાં અહીંથી પસાર થઈ રહેલા એક યુવકનું મોત થયું છે. આ વીજપોલ વહેલી સવારના સમયે પાણીના વહેણના લીધે નમી ગયો હતો અને પોલ પર બાંધેલા તારથી પોલ વચ્ચેથી તૂટી પડ્યો હતો. આ વીજપોલ જ્યારે તૂટ્યો ત્યારે કમનસીબે આ સોસાયટીમાં ચોકીદાર તરીકે ફરજ બજાવી રહેલા મીઠાલાલ ઠાકોરનો 20 વર્ષીય પુત્ર શંભુ ઠાકોર કુદરતી હાજતે જતો હતો. તે સમયે જ તૂટેલો વીજપોલ તેના પર જ પડતા તેને ઘટનાસ્થળ પર જ દમ તોડી દીધો હતો. શંભુ ઠાકોરનું મોત થતાં તેના પરિવાર પર આપ ફાટી પડ્યું છે. નાસ્તો કરતા હતા ઘરમાં, પછી હવા થયો એટલે બહાર આવ્યા, જાજરૂમાંથી બહાર આવ્યા એટલે મન થાંભલો પડી ગયો, થાંભલો માથે પડ્યો, જાજરૂમાંથી નીકળીને બહાર આવ્યો. શંભુ હવે આ દર્દનાક ઘટના બન્યા બાદ અમે આ સ્થળ પર પહોંચીને રિપોર્ટિંગ કર્યું ત્યારે કેટલીક ગંભીર બાબતો પણ સામે આવી છે. આજે આ ગરીબ પરિવારે તેમના જુવાન ધોધ દીકરાને ગુમાવ્યો છે. પ્રથમ દ્રષ્ટિએ આ ઘટના ચોક્કસ આકસ્મિક ઘટના લાગે છે, પરંતુ નજીકના ભૂતકાળ પર નજર કરીએ તો આ ઘટના પાછળ પણ એક નગ્ન હકીકત પણ જવાબદાર છે, અને તે છે કુદરતી સંપત્તિને લોકો જે રીતે નુકસાન પહોંચાડી રહ્યા છે તે. આ દુર્ઘટના જ્યાં બની છે તે નાળામાં પાણીનો પ્રવાહ વધવાથી સર્જાય છે, અને આ નાળું એ જ નાળું છે કે જ્યારે 1973માં દાંતીવાડા ડેમમાં ગાબડું પડવાથી જે પાણીનો પ્રવાહ ડીસા શહેરમાં પ્રવેશ્યો હતો તે પાણીનો પ્રવાહ અહીંથી જ પસાર થયો હતો. પરંતુ સમય જતાં પાણીના આ વહેણના માર્ગમાં લોકોએ વસવાટ શરૂ કરી દેતા પાણીનો માર્ગ સાંકડો બની ગયો છે, અને હવે આ આટલા સાંકડા માર્ગમાં પાણીનો પ્રવાહ વધી જવાના લીધે પાણી હવે તેનો માર્ગ બનાવી રહ્યું છે, અને તેના લીધે આવી હોનારતો સર્જાઈ રહી છે, અને ભવિષ્યમાં પણ આવી હોનારતો સર્જાતી રહે તો નવાઈ નહીં. ડીસા શહેરના હાઈવે વિસ્તારમાં આવેલા સાતવન બંગલોની અંદર આજે વહેલી સવારે એક યુવકનું મોત થયું છે. આ યુવકનું મોત થવા પાછળનું કારણ વીજ પોલ પડી જવાના કારણે તે વીજ પોલ નીચે દટાઈ જતા તેનું મોત થયું છે. હવે વીજ પોલ કેમ પડ્યો છે તેનું નિરીક્ષણ કરવા માટે અમારી ટીમ અહીંયા પહોંચી છે. તમે જોઈ શકો છો આ સ્થળને કે અહીંથી પાણીનું વહેણ આવે છે. આ એ જ વહેણ છે કે જ્યારે 1973માં દાંતીવાડા ડેમ તૂટ્યો હતો ત્યારે દાંતીવાડા ડેમનું તમામ પાણી જે ડીસા શહેરમાં ઘૂસ્યું હતું તે આ પ્રવેશ માર્ગથી ઘૂસ્યું હતું. સમય જતાં ધીરે ધીરે બંને સાઈડથી આ જે કેનાલ બની હતી, કુદરતી કેનાલ, એ સંકોચાતી ગઈ અને દબાણો વધતા ગયા. અત્યારે તમે જોઈ શકો છો માત્ર 20-25 ફૂટની આ કેનાલ બચી છે અને તેમાંથી વરસાદી પાણી પસાર થાય છે. ડીસામાં જ્યારે જ્યારે પણ ભારે વરસાદ પડે છે ત્યારે કેનાલમાં પૂરજોશમાં પાણી આવે છે. આ કેનાલની આસપાસ દબાણ આચરવામાં આવતા અહીં જે વીજ પોલ જે તમે જોઈ શકો છો અહીં લગાવવામાં આવેલો વીજ પોલ એ ધરાશાયી થતાં એ વીજ પોલ તૂટી ગયો હતો, અને તે દરમિયાન અહીંથી પસાર થતાં આ સોસાયટીના જે ચોકીદાર હતા તેમના પુત્રને ઉપર આ વીજ પોલ પડતા તેનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું. ત્યારે આ મોત નીપજવા પાછળ આપણે કુદરતી હોનારતને તો માની શકીએ છીએ જવાબદાર, પરંતુ તેની સાથે સાથે દબાણદારો પણ એટલા જ જવાબદાર છે. જો પાણીના વહેણને અટકાવવા માટે જે રીતે દબાણ આચરવામાં આવી રહ્યું છે તે દબાણ આચરવામાં ન આવ્યું હોત અને જે કુદરતી કેનાલ હતી એ કુદરતી કેનાલ એના કુદરતી સ્વરૂપમાં હોત તો કાશ ડીસામાં પડેલા 2 ઇંચ વરસાદના કારણે આ હોનારત બની તે ન બનતી. ત્યારે આ બાબતે યોગ્ય કાર્યવાહી કરવામાં આવે તેવી લોકોમાં માંગ ઉઠી રહી છે. અતુલ પટેલ સાથે બીકે ન્યૂઝ ચેનલ માટે હરેશ ઠાકોર.